હવે ક્વેશ્ચન 4a એમાં લખ્યું છે વિદ્યુત ડાયપોલના વિદ્યુતસ્થિતિમાનનું સૂત્ર લખો અને તે પરથી મહત્વના મુદ્દાઓ જણાવો બરાબર તો આગળનો ક્વેશ્ચન એટલે કે ચોથા નંબરનો ક્વેશ્ચન એમાં વિદ્યુત ડાયપોલના વિદ્યુતસ્થિતિમાનનું સૂત્ર આપણે મેળવ્યું હતું એ સૂત્ર હવે મારા લખવાનું તો જો લખી નાખીએ કે વિદ્યુત ડાયપોલને લીધે ऑक्स साथे थीटा खूणो बनावती दिशा में स्मॉल आर अंतरे आवेल बिंदुए विद्युत स्थिति में हलो सूत्र हूँ तो v बराबर के पी कोस थीटा अने छेद में आर स्क्वायर हलो आना ऊपर थी मारे महत्वना मुद्दा हो तो जो मुद्दा वो हूँ आउट मान लो के आ जे बिंदु तमे पसंद करवाना क्यों बिंदु पसंद करियो सी तो के पी आ बिंदु अत्यारे आया कदाच पी बिंदु डाइपोल नी ऑक्स ऊपर होत तो આ ડાયપોલની અક્ષ આ હવે P બિંદુ અહીંયા હોય તો આ ડાયપોલની અક્ષ છે તો P બિંદુ અહીંયા હોય ને તો આ રેખા અહીંયા આવી જાય તો આ P બિંદુને હું અહીંથી આ જગ્યા ઉપર લઉં એટલે એનો મતલબ એમ કે આ જે રેખા OP રેખા હે OP રેખા અહીંયા થઈ ગઈ તો ખૂણો કેટલો થાય તો કે 0 બીજું કે ડાયપોલની અક્ષ અહીં ડાયપોલની અક્ષ જ છે P બિંદુ અહીંયા હોત તો આ જે રેખા હે ને આ OP રેખા P બિંદુ આ જગ્યા ઉપર અહીંયા લઉં તો OP રેખા અહીં આવી જાય તેનો મતલબ એમ કે ખૂણો કેટલો થાય 180 રેડી એટલે ઉપરના ભાગમાં P બિંદુ ડાયપોલના ઉપરના ભાગમાં ડાયપોલની અક્ષ ઉપર લઈશ તો થીટા 0 થાય એમાં અને જો નીચેના ભાગમાં ટૂંકમાં ડાયપોલની અક્ષ ઉપર P બિંદુ લઈશ તો ખૂણો 180 નો થાય તો એના માટે આ સૂત્ર કેટલું થાય ઈ પહેલો મહત્વનો મુદ્દો થયો રેડી એટલે હવે જો P બિંદુ કે જ્યાં તમારે વિદ્યુતસ્થિતિમાન મેળવવું છે ઈ ડાયપોલની અક્ષ પર હોય તો તો થીટા બરાબર 0 કે થીટા બરાબર 180 થાય માટે વિદ્યુતસ્થિતિમાન કેટલું થાય જો 0 મૂકી દો તો cos 0 એટલે 1 થાય એક એટલે હું સૂત્ર આવશે તો કે kp છેદમાં r સ્ક્વેર અને પ્લસ 180 મૂકો તો cos 180 એટલે માઈનસ છે તો આગળ માઈનસ આવશે આ બે નું ભેગું લખી નાખીશ જો થીટા 0 હોય તો પ્લસ વાળું લેવાનું 180 હોય તો માઈનસ વાળું લેવાનું તો વિદ્યુતસ્થિતિમાન નું સૂત્ર આવું થા તો હજી એક મુદ્દો લખી આપું ડાયપોલ ની વિષુવ રેખા એટલે ડાયપોલ નો લંબ દ્વિભાજક આ ડાયપોલ ની વિષુવ રેખા કહેવાય એના ઉપર P બિંદુ હોય તો ખૂણો થઈ જાય 90 તો ટૂંકમાં સૂત્ર કેટલું લખીએ હવે ડાયપોલની વિષુવ રેખા પરના બિંદુ માટે થીટા બરાબર પાઈ બાય 2 હોય તો વિદ્યુતસ્થિતિમાન કેટલું થાય આ પાઈ બાય 2 મૂકી દઉં તો cos પાઈ બાય 2 ની કિંમત થાય 0 હારો બે મહત્વના મુદ્દાઓ થયા એ બે મુદ્દા ઉપરથી ત્રીજો મુદ્દો મળશે ચાલો ખૂણો બદલે 0 180 પછી 90 ખૂણો બદલે એટલે વિદ્યુતસ્થિતિમાનનું મૂલ્ય બદલશે એટલે એનો મતલબ એમ કે વિદ્યુત ડાયપોલનો વિદ્યુતસ્થિતિમાન ખૂણા ઉપર આધારિત છે પણ કયો ખૂણો તો કે સદિશ P અને આ બાજુએ સદિશ R એની વચ્ચેના ખૂણા ઉપર આધારિત છે આ ત્રીજો મહત્વનો મુદ્દો વિદ્યુત ડાયપોલનો વિદ્યુતસ્થિતિમાન सदिश P અને સદિશ R વચ્ચેના ખૂણા થીટા પર આધારિત છે ખૂણો બદલશો એટલે વિદ્યુતસ્થિતિમાન બદલશે હજી એક વસ્તુ ઉપર આધાર રાખે છે અંતર ઉપર એ જોઈ લ્યો જેમ જેમ અંતર વધતું જાય ને તેમ તેમ વિદ્યુતસ્થિતિમાન ઘટતું જાય તો ચોથો મુદ્દો અને છેલ્લો મુદ્દો
કે વિદ્યુત ડાયપોલ નું વિદ્યુત સ્થિતિમાન અંતર r સાથે 1 છેદમાં r સ્ક્વેર મુજબ ઘટે છે. રેડી આ ચાર મહત્વના મુદ્દાઓ એટલે અહીંયા એનો જવાબ પૂરો થાય. વિદ્યુત ડાયપોલના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર લખો તે લખ્યું છે એના માટે મહત્વના મુદ્દાઓ તો ચાર મહત્વના મુદ્દાઓ લખ્યા છે. રેડી અહીંયા જવાબ પૂરો થઈ જાય.